यूनिट छ मेथड बे ऊर्जा एने लगता 42मो क्रम नो एमसीक्यू। एक तो आवी आकृति रकम में आपेली, रकम शू आपेली छे आकृति में दर्शाए मुजब ए आगळ थी अहीं थी लोलक ने मुक्त करवामां आवे छे। मुक्त करो एटले नीचे ज जाए, सादो लोलक छे आ दोरी है नीचे आ दलदार पदार्थ बने तो मूकी दो नीचे जाए। जो एम अने एल गोड़ाना दर अने लोलकनी लंबाई होय तो बी पासे गति ऊर्जा में थतो वधारो खाली जगह से बी पासे पहोंचे त्यारे गति ऊर्जा वधारो एमने खबर पड़ी जाए। अपन आ ऊंचाई है कई ऊर्जा एनी पासे छे स्थिति ऊर्जा अहींथी मूकी दियो नीचे आवे એટલે ઊંચાઈ ઘટે સ્થિતિ ઉર્જામાં શું થાય ઘટાડો। હા સ્થિતિ ઉર્જામાં ઘટાડો તો ગતિ ઉર્જામાં શું થાય અહીં વેગ ઝીરો હોય નીચે આવે એટલે વેગ વધતો જાય તો અહીંયા ગતિ ઉર્જામાં વધારો થાય આ મેળવવાનો છે આ મેળવું છે ને ચાલો આના બરાબર જ આવેલું જઈશું ગતિ ઉર્જામાં વધારા બરાબર જ સ્થિતિ ઉર્જામાં જે ઘટાડો થાય ગતિ ઉર્જામાં વધારો તો સ્થિતિ ઉર્જા કેટલી ઘટે કેટલી ઊંચાઈ અહીંથી અહીં પદાર્થ પહોંચે તો ઊંચાઈ કેટલી ઘટે એ જ તો એટલી સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય। સ્થિતિ ઉર્જામાં ઘટાડો જેટલી ઊંચાઈ ઘટે એટલે સ્થિતિ ઉર્જા ઘટે। જો આમ ન મેળવું સ્થિતિ ઉર્જાનો ઘટાડો તો બીજી રીત કહું મેં તો સીધો એમનેમ જ ખબર પડી જશે કે અહીંથી અહીં પહોંચે એટલે પદાર્થની ઊંચાઈ એ જ ઘટે છે તો જેટલી ઊંચાઈ ઘટે એટલી સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય। જો તમને એમ ન મજા આવે તો અને સંદર્ભ સપાટી લઈ લ્યો બરાબર નીચેની છે તો અહીંયા હોય ત્યારે સ્થિતિ ઉર્જા કેટલી હોય એમ જી આટલી લંબાઈ આટલી ઊંચાઈ છે ને એમ જી એલ દોરીની લંબાઈ થાય પછી પદાર્થ અહીંયા આવે તો સ્થિતિ ઉર્જા કેટલી હોય એમ જી અને ઊંચાઈ અહીંયા પદાર્થ પહોંચે તો ઊંચાઈ કેટલી રહી એલ માઇનસ એચ તો સ્થિતિ ઉર્જામાં ઘટાડો કેટલો થયો અહીંયા સ્થિતિ ઉર્જા અહીંથી ગણું તો ઊંચાઈ અહીંથી ઊંચાઈ ગણું તો પહેલાંમાં અહીંયા એલ ઊંચાઈ આવશે એટલે અહીં સ્થિતિ ઉર્જા એમ જી એલ થઈ પછી પદાર્થ અહીંયા પહોંચ્યો અહીંથી ઊંચાઈ ગણું તો એલ માઇનસ એચ ઊંચાઈ તો સ્થિતિ ઉર્જા આટલી થઈ તો સ્થિતિ ઉર્જામાં ઘટાડો કેટલો થયો એમ જી એલ એમાંથી કેટલું બાદ કરી નાખવાનું એટલે એમ જી એલ આ કાઉન્ટ છોડી નાખું તો માઇનસ એમ જી એલ અને માઇનસ માઇનસ પ્લસ એમ જી એચ આ નીકળી ગયું આ ઘટાડો નીચેથી ઊંચાઈ લ્યો તો પછી એમને ખબર પડી જાય ને કેટલો ઘટાડો થાય બરાબર છે તો ડાયરેક્ટ લખી નાખશો તોય આવશે બરાબર એ જ ઊંચાઈ ઘટે સ્થિતિ ઉર્જામાં કેટલો ઘટાડો થાય એમ જી એચ જેટલો ઘટાડો થાય। હાલો સાદુરૂપ આપતા જાઓ આગળ આગળ અમારે અહીં એલના સ્વરૂપમાં જવાબ જોઈશે એચના સ્વરૂપમાં નથી આવી તો એચની કિંમત મેળવવી પડે એલના સ્વરૂપમાં તો આ કાટકોણ ત્રિકોણ એમાં પાસેની બાજુ છે તો કોસ 30 એટલે પાસેની બાજુ એચ છેદમાં કર્ણ એલ કોસ 30 એટલે રૂટ 3/2 આ એચના છેદમાં એલ તો એચ બરાબર આવશે રૂટ 3/2 અને એલ મૂકી દો અહીંયા આના બરાબર આ એમ જી અને એચ એટલે રૂટ 3/2 એલ જોઈ લો જવાબ બરાબર છે આ આન્સર બરાબર 42મો એમસીક્યુ પૂરો થાય।